ભાવનગરના લેખક ઝવેરચંદ, નામ સાંભળ્યું ને તમે? ક્યારે સાંભળ્યું? મોર બની થન ગાઠ કરે ત્યારે ખબર પડી કોઈ મેઘાણી છે. ઝવેરચંદ મેઘાણીના એક મિત્ર હતા. રવ દેસાઈ સાહિત્યકાર હતા. રવ દેસાઈ વડોદરામાં રહેતા હતા. મેઘાણી ભાવનગરથી વડોદરા મળવા ગયા. સાંજનો સમય, બંને જણા બહાર ડ્રોઈંગ રૂમમાં બેઠા છે 10 મિનિટ. અને રવ દેસાઈએ કીધું, મેઘાણી સાહેબ એક થોડી વારમાં આવું છું. અંદર ગયા, 2 મિનિટમાં બહાર આવ્યા, વળી 10 મિનિટ બેઠા, પાછા અંદર ગયા. 1 કલાકમાં લગભગ 7 થી 8 વખત અંદર જાય બહાર આવે, અંદર જાય બહાર આવે. મેઘાણી લખે છે કે દેસાઈને વારંવાર અંદર જાય, 2 મિનિટે બહાર આવે, 10-10 મિનિટે અંદર જાય, એટલે મને ચટપટી જો થઈ. આ અંદર જઈને કરે છે? હું પૂછાય તો નહીં, અને એની સાથે જવાય નહીં, પણ 7 થી 8 વખત અંદર ગયા પછી મને થયું કે ના ના, જોવું તો પડશે. દેસાઈ જેવા અંદર ગયા. મેઘાણી કે હું એની પાછળ પાછળ અંદર ગયો. અંદર જઈને જોયું, મા બાપ સૂતા હતા. સૂતેલા મા બાપની ચાદર આઘી પાછી તો નથી થઈ ગઈ ને? એ જોવા માટે દેસાઈ અંદર જતા ચાદર સરખી કરતા અને પાછા બહાર આવતા. દેસાઈ એટલે બહુ ઉત્તમ સાહિત્યકાર છે. રમણલા, આ દેસાઈ પોતાના મા બાપની ચાદર સરખી કરવા માટે દર 10 મિનિટે અંદર જઈ શકે. સાંજે સૂતા પહેલા તમે તમારા મા બાપ પાસે જાઓ, ખરા બાપુજી આખા દિવસમાં કોઈ તકલીફ તો નથી ને? કમ્પ્લેન તો નથી ને? કઈ ખાવા પીવામાં ગરબડ તો નથી ને? દવા તો બરાબર લીધી છે ને? કોઈ ચેકઅપ કરાવવાનું તો કહી દેજો. પૂછો છો ખરા? રાખ્યા હોય તો પૂછો ને. મા બાપ જોઈતા નથી. હાડા, હું વારંવાર મારા પ્રવચનમાં એક વાત તમારી સામે હમણાં હમણાં મૂકું છું. એક સમય હતો મા બાપ સાથે રહેતા હતા, બીજો સમય આવ્યો ઘરડા ઘરમાં મુક્તા થયા. હવેનો નવો સમય આવ્યો, મા બાપ સક્ષમ છે, સાથે નથી રહેવું, ઘરડા ઘરમાં નથી રહેવું. તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. ત્યારે એમ કહેવાનું મન થાય, એકલા મા બાપ પોતે ઘરે રહે એના કરતા બેટર છે એ મા બાપ ઘરડા ઘરમાં રહે. 25 જણાની વચ્ચે રહેશે તો એને પણ દિલને કોઈક હૂંફ મળશે, કોઈ કેનાર, કોઈ પૂછનાર. અને એ મા બાપને તો હું ધન્યવાદ શું આપું? કેવા કઠણ કાળજાના હશે. દીકરાઓ જુદા, એક જ ફ્લેટમાં મા બાપ નીચે હોય, દીકરો ઉપર રહેતો હોય, એક જ બંગલામાં 2 જણા અલગ રહીએ, 2ના રસોડા અલગ થાય, એ મા બાપ કઈ રીતના જીવી શકતા હશે? નડિયાદમાં પ્રવચન ગોઠવાયું મારું મા બાપ. બીજા દિવસે સોમવાર હું આરામમાં હતો ને એક ભાઈ આવ્યા, મને કે મારા સાહેબ એક પ્રસંગ લઈને આવ્યો છું. ગઈકાલના તમારા પ્રસંગ સાંભળ્યા પછી અમારા નડિયાદના એક ઘરની અંદર ગજબ પરિવર્તન આવ્યું. શું થયું? બંગલો હતો, ઉપરનો ફ્લોર ખાલી હતો, માં નીચે રહેતી હતી, છોકરા બહુ પણ નીચે જ રહેતા હતા. છોકરા બહુએ કીધું કે હવે આપણે પહેલે માળે રહીએ તો જરા હવા આવે, અહીંયા ગરમી બહુ થાય છે, અને નીચેનો આ ગ્રાઉન્ડ ફ્લોર છે એ ભાડે આપી દઈએ. માં કહે છે કે બેટા, મારા ખાતર પણ તમે ગ્રાઉન્ડ ફ્લોરમાં રહ્યો, મારા પગ ચાલતા નથી, ઉપર જશો. પછી હું ઘડી ઘડી દેરાસર, ઉપવાસ રહી, આંબેલ ખાતે, પાઠશાળા, પ્રતિક્રમણ, બધું મારાથી નહીં થાય, હું નહીં ઉતરી શકું. એક વાર ચડીશે ચડીશ, મને બહુ તકલીફ પડે છે. છોકરો કે ચાહે કુછ ભી હો જાય, ઉપર જ જવું છે. અને બીજા દિવસે પ્રવચન, છોકરો આવ્યો, વહુ આવી, માં આવ્યા, પ્રવચન પૂરું થયું. બીજા દિવસે સવારે ઘઉં આવ્યા, ઘરે ઘઉં આવ્યા, અને ઘઉંની ગુણી જ્યાં ઉપર ચડાવવાનો જતો હતો ત્યાં છોકરાએ બૂમ પાડી, ઉપર નથી ચડાવવાના, નીચે જ રાખવાના છે. માં સમજી ગઈ કે આ પ્રવચનથી પરિવર્તન આવી ગયું છે. છોકરાએ નક્કી કરી લીધું છે, ઉપરનો માળ કદાચ ભાડે આપશો, પણ અમે નીચે રહીશું. આટલું ન છોડી શકો? જે મા બાપે તમારા જન્મ ખાતર ખારું ખાવાનું છોડ્યું, ખાટું ખાવાનું છોડ્યું,
એને મોડું ખાવાનું શરૂ કર્યું, ડોક્ટરે ના પાડી, તમારા દીકરાને ફલાણો રોગ ન થાય માટે તમારે ઈચ્છા હોવા છતાં પણ આ છોડી દેજો, નહીં ખાતા, નહોતું ભાવતું એવી કડવી વસ્તુઓ ખાવાની ચાલુ કરી. આપણા ખાતર મા બાપે ઘણું જતું કર્યું છે, મા બાપ ખાતર આપણે આટલું જતું ન કરી શકીએ. તમે કોણ, અમે કોણ, તમારા મને પશુમાં કોઈ ફરક નથી. લક્ઝરી મા બાપ મળ્યા છે ને લક્ઝરી માનજો, સંતાન મળ્યા છે ને લક્ઝરી માનજો, પુણ્યના ઉદય વગર દીકરા પણ જન્મતા નથી. વીર વિજયજી મહારાજ લખે 64 પ્રકારની પૂજામાં, ગયા ભાવની અંદર કોઈ પશુના બચ્ચાઓને હેરાન કર્યા હશે, કોઈ ઈંડાઓ ફોડી નાખ્યા હશે, માટે આ ભાવની અંદર લાખ ટ્રીટમેન્ટ કરો, બચ્ચા નહીં થાય તો નહીં થાય, ગયા ભાવનું પહેલા પ્રાયશ્ચિત કરો, પછી આ ભાવની અંદર આગળ વધો. જેને દીકરાઓ થયા છે નસીબદાર.